કેમ છો મિત્રો મજામાં હું છું માહિતગાર બને યુટ્યુબ ચેનલમાંથી એમ એમ પરાશરા આપણા વિસ્તારના ખેડૂતો નવા નવા પાકો લઈ અને એક નવી પહેલ કરે છે તો આવું જ આપણા વિસ્તારમાં આપણા પંથકમાં નવું જ વાવેતર કે જે આપણે નામ સાંભળ્યું હોય છે પણ આપણે જોયા પણ નથી હોતા તો એવા સરસ મજાના શાકભાજી પાકની આપણે વાત કરવાની છે અને આપણા વિસ્તારમાં તદ્દન નવો જ પાક છે તે છે બ્રોકોલી બ્રોકોલીનું નામ આપણામાંથી ઘણા લોકોએ સાંભળ્યું હોય છે પણ જોયા નથી હોતા તો મિત્રો આજે આપણે બ્રોકોલી વિશે વાત કરવાની છે તો મિત્રો આ બ્રોકોલી છે તે રાજકોટના ઉદ્યોગપતિ કે જેમની ફાર્મ છે તે વાંકાના તાલુકાના જૂની કલાવડી ગામમાં આવેલું છે તેવા અર્જુનભાઈનું આ ફાર્મ છે અને સરસ મજાનું બ્રોકોલીનું વાવેતર કરી એક નવી પહેલ કરી છે તો મિત્રો આ બ્રોકોલી છે તે તમે જોઈ રહ્યા છો દૂરથી તમે જોશો એટલે તમને ફુલાવર જ લાગશે ફુલાવરમાં દડો છે તે સફેદ હોય છે અને આમાં આપણે દડો અત્યારે જે જોઈ રહ્યા છીએ કે લીલા રંગનો આવે છે બ્રોકોલીનું વાવેતર છે તે છૂટું છવાયું થતું હોવાથી આપણને ખાસ માહિતી એટલી બધી જાણતા નથી હોતા તો આપણે અત્યારે આ વાત કરી છે કે બ્રોકોલી ત્યાં ફુલાવર ફુલાવરનું જે પેઢી છે ફુલાવર પ્રકારની જ આ છે શાકભાજી છે તે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ હવે આનું વાવેતર છે તે શિયાળુમાં થાય શિયાળુ ઋતુમાં થાય છે એટલે કે નવેમ્બરથી ફેબ્રુઆરીની વચ્ચે આનું વાવેતર કરવામાં આવે છે જે આપ અત્યારે જોઈ રહ્યા છીએ અને બે છોડ વચ્ચે છે તે અઢારથી ચોવીસ ઇંચનું અંતર રાખવામાં આવે છે અને આ પાક છે તે આપણે ટમેટી છે મરચી છે કે ફુલાવર છે કે જેની આપણે ફેર રોપણી કરી છે તેવી રીતે રોપણી કરીને વાવેતર થાય છે અને ફુલાવરની માફક પ્રોકોલી છે તે ફોલેટનો મુખ્ય સ્ત્રોત છે ફુલાવરમાં જે ફોલિક એસિડ આવે છે તેના કરતાં વધારે ફોલિક એસિડ છે તે બ્રોકોલીમાં જોવા મળે છે તમે જોઈ રહ્યા છો મિત્રો જે દળો છે તે બંધાવવાનું શરૂઆત છે તે થઈ રહી છે અને લીલા રંગના દડા આવે છે જે આપ જોઈ રહ્યા છીએ બ્રોકોલીનું વાવેતર અર્જુનભાઈએ ઘણા મોટા વિસ્તારમાં કરેલું છે પોતે આંતર પાક લીધો છે જે આપણે અગાઉ પણ બે ત્રણ વિડીયો મૂકેલા અર્જુનભાઈના કે જે અંજીર છે ખારેક છે અને સરગવો છે તેની વચ્ચે કરવામાં આવેલું છે જે અત્યારે આપ જોઈ રહ્યા છીએ બ્રોકોલીમાં ફોલિક એસિડ વધારે હોવાથી ન્યુટ્રિશન વેલ્યુ છે તે અન્ય પાકો શાકભાજીના પાકો કરતાં વધારે ધરાવતો હોય મહત્વનું સ્થાન છે દૂરથી જોઈએ એટલે આપણને ફુલાવર જ લાગે પણ ફુલાવર કુળની જ આ એક વનસ્પતિ હોવાથી દડા છે તેનો કલર અલગ પડે છે અને લીલા કલરના દડા જોવા મળે છે જે અત્યારે આપ જોઈ રહ્યા છીએ હવે આની બજાર વ્યવસ્થા છે તે આપણા વિસ્તારમાં ઓછું વાવેતર થવાને કારણે આપણે છે તે જાણી શક્યા નથી પરંતુ અર્જુનભાઈ છે જ્યારે આ પાકનું વેચાણ કરશે ત્યારે પણ આપણે અચૂક વિડીયો બનાવશું અને કયા કયા યાર્ડમાં કે કેવી રીતે વેચાય છે તેની માહિતી આપણે આપશું કેવા ભાવ મળે છે તેની વિગત પણ આપણે હવે પછીના જે વિડીયો બનાવશું કે જ્યારે આનું પ્રોડક્શન ચાલુ થઈ જાય ઉત્પાદન ચાલુ થઈ જાય અને વેચાણ થાય ત્યારે ફરી આપણે માહિતી મેળવીને તમારા સુધી પહોંચાડશું મિત્રો સરસ મજાનો બ્રોકોલીનો પાક છે તે અર્જુનભાઈના ફાર્મમાં જોવા મળે છે બ્રોકોલીનું ન્યુટ્રિશન વેલ્યુ કે વિટામિન્સ છે ફોલિક એસિડ છે વધારે હોવાથી અન્ય શાકભાજીના પાકો કરતાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે જે આપ જોઈ રહ્યા છીએ કે મોટા પ્રમાણમાં બ્રોકોલીનું વાવેતર અર્જુનભાઈએ પોતાના બાગાયતી પાકોની વચ્ચે અંતર પાક તરીકે કર્યું છે જે આપ નિહાળી રહ્યા છો બ્રોકોલીનો પાક સરસ મજાનો પાક છે અને ખાસ એટલા કંઈ રોગ જીવાત પણ જોવા નથી મળતા દળાઓ એકદમ આકર્ષક છે જે આપ અત્યારે જ જોઈ રહ્યા છીએ તો મિત્રો આવી સરસ મજાની નવી જ આપણા પંથકની સમગ્ર માહિતી છે તે આપણે તમારા સુધી કઈ રીતે જલ્દીમાં જલ્દી પહોંચી શકે તે માટે સતત વિડીયો અમે છે માહિતગાર બનો યુટ્યુબ ચેનલમાં મૂકતા રહીશું આ માટે જે મિત્રોએ હજુ સુધી માહિતગાર બનો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ઉત્સાહમાં વધારો કરજો જેથી આવનારા વિડીયો છે તે ઝડપથી તમારા સુધી પહોંચાડતા રહીએ તો મિત્રો આ વિડીયોને જેમ બને તેમ વધુ શેર કરજો કારણ કે આપણા પંથકમાં ખાલી નામ સાંભળ્યું હોય છે પણ આપણે આવો બ્રોકોલીનો પાક જોયો નથી હોતો તો બ્રોકોલીનો આ પાક છે તે આપણા પંથકમાં તદ્દન નવો જ હોય અન્ય લોકો સુધી જેમ બને તેમ વધુ શેર કરજો યુટ્યુબ ઉપર પણ ખાલી લિંક તમે મોકલીને યુટ્યુબની જે લિંક છે આપણી તે ફેસબુક ઉપર તમે શેર કરીને અન્ય લોકોને પણ માહિતગાર બનાવજો મિત્રો આવી સરસ મજાની નવીન માહિતી મેળવવા માટે અમારી આ માહિતગાર બન્યો ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયોને જેમ બને તેમ વધુ શેર કરજો લાઇક કરજો ફરી મળશું આવા તદ્દન નવા જ પાક સાથે અને પ્રગતિશીલ ખેડૂતોની મુલાકાતો સાથે તો અત્યારે જ આપણે બ્રોકોલીના પાક વિશેની જે માહિતી આપી તે તમને કેવી લાગી જો સારી લાગી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું નવા પાક સાથે ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો થેન્ક યુ મિત્રો